નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર એરપોર્ટ પર સીએમનું ભવ્ય સ્વાગત. દેવભૂમિ દ્વારકાના ગાંધીવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. રાણાવાવ પંથકના વનાણા ગામના લોકોની હાલાકી દૂર. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પોલીસ માટે સુવિધાનો અભાવ. કેદી વોર્ડમાં પાર્ટીશન રૂમ મૂકવા માંગ. પોરબંદરના ખાપટમાં રહેતા એક પરિવાર પર હુમલો. મકાન નામે કરી આપવાના મનદુખને લઈને બન્યો બનાવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુરુવારે પોરબંદર ખાતે આવ્યા હતા, ત્યારે પોરબંદરના એરપોર્ટ ખાતે ધારાસભ્ય સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી આવકાર આપ્યો છે. પોરબંદરની મુલાકાત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એરપોર્ટ ખાતે પહોંચ્યા તેવા સમયે નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલ, મહામંત્રી અશોકભાઈ મોઢા અને ખીમજીભાઈ મોતીવરસ સહિતના આગેવાનોએ સૂતરની આંટી પહેરાવી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું, ત્યારે મુખ્યમંત્રીએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધીવી ખાતે હરસિદ્ધિ વનનું નિર્માણ થયું છે, ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વનમાં વિવિધ પ્રજાતિના 41,000 કરતા વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. મને એમ લાગે કે ભાઈ ના, ખરેખર જે વિચાર એમની દ્રષ્ટિ આપણને દાદ માંગી દે, આપણને ગૌરવ થાય કે આજે અહીંયા આજુબાજુ જે ગામો હશે એ બધાને માટે પણ એક પેડ માં કે નામ, અને એના માટેનું પણ અહીંયા વન ઊભું થઈ રહ્યું છે. અને કદાચ આ પ્રોગ્રામ પછી બધા સાથે અહીંયા એક ઝાડ, જેટલા અહીંયા આગળ હાજર હશે નજીકના ગામના, એ બધા અહીંયા એક ઝાડ લગાડવાના છે. એટલે અહીંયા કેટલું મોટું વન ઊભું થશે. અને હંમેશા માન્ય નરેન્દ્રભાઈએ પર્યાવરણને સાથે રાખીને વિકાસ એ એમના મૂળ પાયામાં રહ્યો. અને વિકાસ પર્યાવરણના ભોગે નહીં, પણ પર્યાવરણનું જતન સંવર્ધન સાથેનું સસ્ટેનેબલ હોય એવી હંમેશા એમણે નેમ રાખી છે. આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો પડકાર, ક્યાંક અતિશય તો ક્યાંક ખૂબ ઓછો વરસાદ, પાણીનું સંકટ, ભૂગર્ભ જળ નીચા જવા જેવી અનેક સમસ્યાઓ સામે આપણે ઝઝૂમી રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે સમસ્યા આવે તે પહેલા સમસ્યાના ઉપાયો એમણે શોધ્યા છે. તેમણે ધરતી માતાનું ગ્રીન કવર વધારવાના હેતુ સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસે એમણે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યો, અને આખા ભારતની અંદર 140 કરોડ ઝાડ વાવવાના છે. 140 કરોડ એટલે દરેક જણ એક ઝાડ, દરેકના ભાગે એક ઝાડ આવે અને એ ઝાડ દરેક જણ ઉગાડે એવી નેમ સાથે આ અભિયાનનું એમણે શરૂ કરાવ્યું છે. દરેક વ્યક્તિ પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને આપણા સૌની માતા એવી ધરતી માતાને હરિયાળી બનાવે એવું આહ્વાન એમણે કર્યું છે. વડાપ્રધાનશ્રીએ દરેક આહ્વાનને ઝીલીને ગુજરાતે તેમાં અગ્રેસર રહેવાની હર હંમેશા નેમ રાખી છે. આ વર્ષે 75મા વન મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં એક પેડ માં કે નામ અભિયાનને આપણે વેગવાન બનાવ્યું છે.
અહીં હરિસિદ્ધ વનમાં 41,000થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. ગાંધીવી અને આસપાસના લોકો પણ અહીં વૃક્ષ વાવવાના છે. આવનાર માર્ચ મહિના સુધીમાં 17 કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ, અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત. આ વન મહોત્સવમાં વન વિભાગ લોક સહકારથી 5,000 જેટલા માતૃવન એક પેડ માકે નામ નિર્માણ કરવાના છે. આપણે તો બાળકોમાં પણ વૃક્ષ ઉછેરે અને જતનના સંસ્કારનું સિંચન થાય તે માટે 53,000 હમણાં 2 દિવસ પહેલા જ આંગણવાડીઓમાં 3.25 લાખ વૃક્ષો એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત આપણે લગાડાયા છે. એક પેડ માકે નામ અભિયાન અન્વયે 7.25 કરોડથી વધુ વૃક્ષોનું આજે આપણે વાવેતર કરીને ગુજરાત રાજ્ય આખા દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જનજનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે. વધુ વૃક્ષો વાવીને વધુ વરસાદ લાવવાની અને પર્યાવરણ સંરક્ષણની દિશા આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. વન મહોત્સવને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એક નવું સ્વરૂપ આપ્યું અને દર વર્ષે અલગ અલગ સ્થળે વન મહોત્સવ ઉજવવાની પ્રણાલી શરૂ થઈ. માત્ર રોપાના વાવેતર નહીં, વૃક્ષ ઉછરે માટેનો સામાજિક સંવાદનો ભાવ તેમણે ઉજાગર કર્યો. સાથે સાથે રાજ્યભરમાં સાંસ્કૃતિક વનોના નિર્માણને વડાપ્રધાનશ્રીએ પ્રોત્સાહન આપ્યું અને 2004થી આજ દિન સુધી આજે 23મો આપણે વન મહોત્સવ ઉજવ્યો અને આ વન મહોત્સવ હરસિદ્ધ માતાના ચરણોમાં આજે અહીંયા આગળ અમે દર્શન કર્યા, અમને પણ આ લાભ મળ્યો અને માતાજીના દર્શન કરવા મળ્યા, હું મારી જાતને ધન્યતા અનુભવું છું. દ્વારકાના આંગણે આ બીજું વન મહોત્સવ છે. એક દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ પાસે નાગેશ્વર વનની ભેટ આપણે આપી હતી અને આજે આ બીજું વન છે. ગાંધીવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર ખાતે આવી પહોંચ્યા હતા. જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત અને બચાવ કામગીરી અંગે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. હર્ષદ ખાતે સંસ્કૃતિ વનના લોકાર્પણ માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ બાદ પોરબંદર ખાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી, જેમાં તાજેતરમાં જિલ્લામાં પડેલ અતિ ભારે વરસાદને કારણે લોકોના પાક જમીનને પ્રતિકૂળતા અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાથી થયેલી અસર બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરી હતી. બેઠકમાં તેઓએ વરસાદી પાણીના નિકાલ અને હાલ તત્કાલ લેવાઈ રહેલા પગલાં અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકારની જોગવાઈ મુજબ જરૂરી રાહતો અને જ્યાં જરૂર પડે ત્યાં વિશેષ મદદ કરવાની પણ તેઓએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા અન્ય જિલ્લાઓમાંથી પાણી નિકાલ માટે મશીનરી પંપ મંગાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાજકોટ જિલ્લામાંથી સફાઈની ટીમ બોલાવી સફાઈ કરી દવાનો છંટકાવ કરવા સહિતની થયેલી કામગીરી અંગેની માહિતી કલેક્ટર KD લાખાણીએ મુખ્યમંત્રીને આપી હતી. શહેરમાં ભરાતા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવું આયોજન કરવા પણ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય અર્જુનભાઈ, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં આવેલ KD વોર્ડમાં પોલીસ માટે કોઈ સુવિધા જ ન હોવાનું સામે આવ્યું છે અને અહીં એકમાત્ર ઓરડો હોવાથી પોલીસને બહાર બેસવું પડે છે. આથી વોર્ડમાં પાર્ટીશન બનાવવા માંગ ઉઠી છે. પોરબંદર સિવિલ હોસ્પિટલમાં KD વોર્ડમાં એકમાત્ર રૂમ છે, જેથી પોલીસ માટે કોઈ અલગ રૂમની વ્યવસ્થા નથી. ઘણી વખત વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધી જાય છે, કેટલાક કેદીઓને નીચે સુવડાવવામાં આવે છે અને પોલીસને પણ નીચે જ સૂવું પડે છે. આ ઉપરાંત એક જ વોર્ડમાં કેદી અને પોલીસ બંને હોવાથી અને ઘણી વખત તો કેદીની સંખ્યા વધારે હોય ત્યારે પોલીસની સુરક્ષામાં પણ જોખમ સર્જાઈ શકે છે. પોલીસને અલગ રૂમ ફાળવવામાં આવે અથવા આ વોર્ડમાં જ પાર્ટીશન મૂકવામાં આવે તો કેદી વોર્ડને તાળું મારી અને ત્યાં પોતાની ફરજ બજાવી શકે. ઉપરાંત આ વોર્ડની બહાર જ દર્દીઓની કતારો લાગે છે,
જેથી કેદીઓની સુરક્ષા મામલે પણ જોખમ સર્જાઈ શકે તેમ છે. નિયમ પ્રમાણે કેદીના વોર્ડમાં કેદી બહારના લોકો સાથે સીધા સંપર્કમાં ન આવવા જોઈએ, પરંતુ અહીં વોર્ડની બહાર જ દર્દીઓની કતાર લાગે છે. આથી શાંત જગ્યાએ અને દર્દીઓની અવર જવર ન હોય તથા પોલીસ માટે પૂરતી વ્યવસ્થા હોય તે પ્રકારનો વોર્ડ કેદીઓને ફાળવવો તે પોલીસ અને કેદી બંનેની સુરક્ષા માટેના હિતમાં છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંઈબાબા મંદિર પાસે હુમલાની એક ઘટના બની છે, જેમાં મકાન નામે કરી આપવાના મનદુખને લઈને સમાધાન માટે ગયેલા ખાપટના એક પરિવારના ચાર સભ્યો પર હુમલો થયો છે, જેમાં દંપતીએ માર મારતા ચારેયને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના ખાપટમાં રહેતા વનિતાબેન સુરેશ પાંડાવદરા, રાણીબેન ગોવિંદભાઈ પાંડાવદરા, સુરેશ ગોવિંદભાઈ પાંડાવદરા અને પ્રતાપ ગોવિંદ પાંડાવદરા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે સાંઈબાબાના મંદિર પાસે રહેતા જશરાજ હીરાલાલ ગોહેલ પાસેથી 4 વર્ષ પહેલા તેણે ખાપટ લલિતનગર વિસ્તારમાં 11 લાખમાં મકાન લીધું હતું, જેના 2 લાખ એડવાન્સમાં આપ્યા હતા. ત્યારબાદ તેઓએ મકાનમાં રહેતા હતા, પરંતુ જશરાજે તે મકાન પર લોન લઈ લીધી હતી અને આ પરિવારના નામે મકાન કરી આપ્યું ન હતું. મારું નામ સુરેશ ગોવિંદ પાંડાવદરા છે, હું લલિતનગરમાં રહું છું અને મારા ઉપર એવો કર્યું કે 2 લાખ રૂપિયા મેં મકાન લીધું 2 લાખ લઈને, ત્યારે એ ભાઈએ બેંકમાં લોન ચાલુ છે એ ભરતો નથી અને મારા હું અત્યારે જે ભાઈ પાસે ગયો તો ભાઈ મને ના પાડે છે. શું નામ છે ભાઈનું? ભાઈનું જસરાજ હીરાલાલ ગોહેલ. કાલે શું ભાઈનું? કાલે મેં અમને ત્યાં બોલાવ્યા હતા એને સમાધાન માટે કે તમે આવો. અમે ત્યાં ગયા એટલે અમારા ઉપર એને હુમલો કર્યો અને જ્ઞાતિ રીતે અપમાનિત કર્યા. તમે આ બાબતને અગાઉ પોલીસ સ્ટેશનમાં ક્યારે? હા, ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં મેં અરજી આપેલી છે અને એની સમાજ ખારવા સમાજના વાણોદ પાસે અમે ગયેલ છે. ઉદ્યોગનગર પોલીસે શું કાર્યવાહી કરી? કોઈ નથી કરી. અરજી આપીને કેટલો ટાઈમ? 1.5 મહિનો થયો. 1.5 મહિનો થયો. એ ત્યાં અમે જઈએ તો અમને મેં કીધું કે અમને ભેગા કરાવો. અમે ભેગા કરાવતા નથી. ઉદ્યોગનગર પોલીસ ચોકી ખારવા સમાજમાં ગયા એને અમને નથી કીધું. એકના સાહેબે સીલ મારવા આવે તો બેકના સાહેબે કીધું કે ભાઈ તમે એને બોલાવી આવો તો હું સેટલમેન્ટ કરી દઉં. તો આવતા જ નથી, અમને જવાબ જ નથી આપતા અને ફોનય નથી ઉપાડતા. અમારે કેટલામાં લીધું હતું? કેટલા ચૂકવ્યા હતા? મેં 11.5 લાખમાં લીધું હતું અને 2 લાખ આપ્યો 4 વર્ષ ત્યાં. આથી બેંક અધિકારીઓ મકાનને સીલ મારવા પહોંચ્યા હતા ત્યારે આ બાબતે તેઓ સમાધાન કરવા જશરાજના ઘરે ગયા હતા. ત્યારે જશરાજ અને તેની પત્ની ક્રિષ્ણાબેને ચારેય પર હુમલો કર્યો હતો. આથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેમનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમાર અગાઉ પણ ડીનનું પદ સંભાળતા હતા. તે સમયે તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા. ત્યારબાદ તેમનું ડિમોશન થયા બાદ ફરી તેમને ડીનના પદ પર નિમણૂક કરાતા ભાજપના યુવા અગ્રણી અજયભાઈ બાપોદરા દ્વારા અનેક આક્ષેપ થયા છે. પોરબંદરમાં તમે મીડિયાના મિત્રોને ખ્યાલ જ છે કે હેલ્થ કે એજ્યુકેશનનો કોઈ પણ પ્રશ્ન હોય એની માટે હું કાયમી અગ્રેસર રહ્યો છે અને પોરબંદરમાં રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના બંને હેલ્થ મિનિસ્ટરોને પણ પોરબંદરની સિવિલ હોસ્પિટલને મેં મુલાકાત લેવડાવેલ છે, કારણ લોકોના પ્રશ્નો માટે. તો આવા જ હેલ્થના પ્રશ્નો માટે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે હું ઊભો રહ્યો છું. ત્યારે ઘણા સમય મતલબ કે લગભગ છેલ્લા 1.5 વર્ષ પહેલાં મેડિકલ કોલેજના ડીન જે ભવ્ય ભ્રષ્ટાચાર કરતા હતા, ડૉક્ટરો હાજર ન રહેતા હતા અને ડૉક્ટરોને એમને એમ પગાર ચૂકવણા કરી અને પોતાની જે લાગવગશાહીથી ચલાવતા હતા. એ ઉપરાંત ઘણા ભ્રષ્ટાચાર છે એમના જે મારી પાસે ઓન પેપર છે. આના લીધે આ મુદ્દો ખૂબ ચગ્યો હતો અને એમની બદલી થઈ હતી. હવે ફરીને લગભગ 6 થી 8 મહિનામાં ફરી એમને એના એ ચાર્જમાં કોઈ પણ તપાસ વગર અને ત્યાં ફરીથી એમને મેડિકલ કોલેજના ડીન બનાવી દેવામાં આવ્યા છે. તો શું એમના ભ્રષ્ટાચારના કે એમના જેમની જેનું ડેમોલેશન થયું હતું, બદલી પણ નથી થઈ, ડિમોલેશન થયા તો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એમને મેડિકલ કોલેજમાં મૂકવામાં આવ્યા હતા, તો શું ફરીને એમને ડીન બનાવી દીધા? તો એમની ઉપરના જે ભ્રષ્ટાચારના કે જે કંઈ પણ કારણસર એનું ડેમોલેશન થયું હતું એ વાત પૂરી થઈ ગઈ? એટલે શા માટે એમને ફરી આ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને ફરીથી એમણે પોતાનો ભ્રષ્ટાચાર આવતા વેત છેલ્લા અઠવાડિયામાં જ આવતા હોય તેમણે એમનો ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો છે. આ બાબતના યોગ્ય પુરાવા પણ છે
અને જરૂર પડીને હું સામે પણ રાખીશ. જ્યારે રાજ્યની અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોની હેલ્થ માટે અને લોકોના એજ્યુકેશન માટે એટલા પ્રયત્નો કરતી હોય ત્યારે આવા ભ્રષ્ટાચારી લોકોને આવી મોટી સત્તા સોંપવી એ યોગ્ય નથી. આ જ ડીને આપ જીટીપીએલના માધ્યમથી આપણે બહાર પાડ્યું હતું કે એક જ એજન્સીને બુક વેચવાની પરવાનગી આપી દીધી હતી મેડિકલ કોલેજના બિલ્ડિંગની અંદર. એટલે આવું તો ઘણું છે કે જુનાગઢથી આવ્યા તો જુનાગઢના ઘણા કોન્ટ્રાક્ટરોને અહીં લઈ આવે છે, એમને કામ આપી દે છે, પ્લસ બીજા બે ચાર વસ્તુ એવી છે કે જે ઓન પેપર છે અને મારી પાસે છે, તો આવા ઘણા આક્ષેપો છે. એટલે વહેલામાં વહેલી તકે હું ઉપર પણ રજૂઆત કરીશ અને આવા ભ્રષ્ટાચારી ડીનને આ લોકોના જે હેલ્થ સાથે છેડા કરે કે લોકોના હેલ્થમાંથી જે કરપ્શન કરવા માંગતા હોય એને દૂર કરવામાં આવે એવી માગણી કરીશ. પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શ્રી હરિમંદિરમાં આવેલા આ મંદિર ખાતે શ્રાવણ માસની ચતુર્થી નિમિત્તે વિશેષ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામીનો આજે જન્મદિવસ છે, ત્યારે જીટીપીએલ હાઉસ ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામીનો આજે જન્મદિવસ છે, ત્યારે જીટીપીએલ હાઉસ ખાતે તેમના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જીટીપીએલ બ્રોડબેન્ડ કંટ્રોલ રૂમ અને ન્યૂઝ વિભાગના કર્મચારીઓએ તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ઓફિસ ખાતે કેક કાપી આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઓફિસના તમામ કર્મચારીઓ આ ઉજવણીમાં સહભાગી થયા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પોલીસ મથકમાં રાણા ખીરસરા ગામની એક યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ યુવતી રાણાવાવ ખાતે એક યુવાન સાથે પ્રેમ લગ્ન કરી રહેવા લાગી હતી, જે યુવતીને શોધી પોલીસે યોગ્ય કાર્યવાહી કરી તેમના વાલી વારસને જાણ કરી છે. રાણાવાવ પંથકના વનાણા ગામ નજીક સરકારી વસાહત પાસે અનેક પરિવારો અહીં વસવાટ કરે છે, પરંતુ અહીંના રસ્તાની હાલત બિસ્માર હોવાથી સમગ્ર વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડતી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં તંત્રએ કામગીરી હાથ ધરી છે. આ વિસ્તારમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ આવેલી છે, તેમજ યાજ્ઞવલ્ક્ય શાળા પણ આવેલી છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે હાલ વરસાદી સિઝનમાં વરસાદી પાણીનો ભરાવો અને કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું, જેને કારણે ખાનગી શાળાની બસ પણ રસ્તામાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ આ રસ્તાઓના નવીનીકરણ માટે અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી, તેમ છતાં પ્રશાસન દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો ન હતો, જેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે સ્થાનિકોની આ સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ તંત્રએ અહીં રસ્તાને સમથળ કરવાની કામગીરી હાથ ધરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ પોરબંદર જિલ્લામાં જુગારિયાઓ પડમાં આવી રહ્યા છે, ત્યારે રાણાવાવ પોલીસે અમરદળ ગામે દરોડો પાડી 6 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. જો કે આ ઘટનામાં એક મહિલા સહિત 3 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા છે. રાણાવાવ પંથકના અમરદળ ગામે સિંગલ પ્લોટ વિસ્તારમાંથી પોલીસે રફીક અહમદ શમા, ભરત રણમલ ઓડેદરા, રાજુ કારા ચાવડા, લખન મુકેશ કિલાણી, હરીશ વિરમ બારિયા અને અજા જીવા મોરી નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેમની પાસેથી ₹22,700ની રોકડ અને 4 મોબાઈલ ફોન તથા એક મોટરસાઇકલ મળી કુલ ₹77,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે આ ઘટનામાં સતીશ રમેશ, નિકુલ રમેશ અને માલીબેન ખીમા મોઢવાડિયા સહિતના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આંબેડનગર ખાતે વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે. પૂરતો વીજ પુરવઠો ન હોવાથી કેટલાક વીજ ઉપકરણો ચાલુ પણ થતા નથી. આથી સમસ્યાનું નિરાકરણ કરવા સ્થાનિકોએ PGVCL તંત્રને રજૂઆત કરી છે. મારું નામ વનરાજભાઈ કારાભાઈ મકવાણા છે. હું આ જડસર પ્લોટ વિસ્તારમાંથી બોલું છું, રાણાવાવ સ્ટેશન પ્લોટમાંથી. અને અમારે અવારનવાર અહીંયા પ્રશ્ન એવા છે લાઇટના, વારંવાર કે ડીમ લાઇટ આવે છે. અને 9 તારીખના અમે સાહેબ પણ 29 તારીખના આપણે સાહેબ પાસે રજૂઆત કરવા ગયા હતા અમે, ત્યાર પછી હજી સુધીમાં કોઈ પણ નિરાકરણ આવ્યો નથી. ઘરમાં પંખા પણ ડીમ ચાલે છે અને લેમ્પ પણ ડીમ ચાલે છે અને પાણીની મોટરું પણ ઉપડતી નથી, ફ્રીજું પણ નથી ઉપડતું અને અનેક વસ્તુ ઘણું બધું બરી ગયું છે. તો એની જવાબદારી કોણ લેશે? PGVCL લેશે, કોણ લેશે? અને આજ પછી જો આ નિરાકરણ નહીં થાય તો આવતા વીકનો બિલ પણ અમે આ વિસ્તારનો અમે કોઈ પણ નહીં ભરી શકીએ અમે.
ભારતીબેન બાજા બોલું. અમારે લતામાં લાઈટ જ નથી, કેટલો ટાઈમથી વરસાદ ચાલુ થયું તે દીનું, ને છોકરા બીમાર પડે, મોટા પડી જાય, ગઈઢા માણા, કોઈને આમ એટલી તકલીફ છે, પણ કોઈ સામું નથી જોતું આ લતામાં. તમે કેટલા દિવસ થી ફરિયાદ કરી જીબી વાળાને? ઘણો ટાઈમ થયો. અમારે સામે એ બ્રાહ્મણ નો ભાઈ ઘડીએ ઘડીએ ફોન કરે, પણ કોઈ જવાબ નથી દેતો હરખો. અને પ્રશ્નમાં શું છે બેન, તમારો પાવર પૂરતો નથી આવતો? પૂરો પાવર નથી આવતો, આ બગડી જાય વસ્તુ તો અમારે શું કરે, પાછી લેવાય અત્યારે તાત્કાલિક. બરડા પંથકના ફટાણા ગામે સક્ષમ શાળા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય પંથકના શિક્ષકોને સક્ષમ શાળા વિષયક તાલીમ આપવામાં આવી હતી. આરોગ્ય રક્ષણ, આબોહવા, જોખમ અને સંચાલન જેવા વિષયોની ગ્રામ્ય પંથકની 25 જેટલી શાળાઓના 60 જેટલા શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. ઉપલેટામાં એક ટ્રક હડફેટે વૈરાગી સાધુ ચડી જતા ગંભીર રીતે ઘવાયા હતા, જેને સારવાર માટે ઉપલેટા અને ત્યારબાદ જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપલેટા શહેરના ગાંધીચોક ખાતે ત્રણ કમાન સામે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકે એક વૈરાગી સાધુને હડફેટે લઈ લીધા હતા. પાટણવાવ ખાતે રહેતા મેઘજીભાઈ દેવજીભાઈ રાબડિયા નામના આ વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા, જેને સારવાર માટે ઉપલેટાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરાયા છે. આ ઘટના બનતા ટ્રક ચાલક ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું માનવામાં આવે છે, તો સોમનાથ મહાદેવ સાથે પણ આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો હોવાનું પણ જાણવા મળે છે. રાણાવાવ નજીકના બિલેશ્વર મંદિર સાથે પણ આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે, ત્યારે હાલ શ્રાવણ માસમાં આ મંદિરે ભક્તોની કતાર લાગે છે. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર એરપોર્ટ પર સીએમનું ભવ્ય સ્વાગત, દેવભૂમિ દ્વારકાના ગાંધીવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર, રાણાવાવ પંથકના વનાણા ગામના લોકોની હાલાકી દૂર. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પોલીસ માટે સુવિધાનો અભાવ, કેદી વોર્ડમાં પાર્ટીશન રૂમ મૂકવા માંગ. પોરબંદરના ખાપટમાં રહેતા એક પરિવાર પર હુમલો, મકાન નામે કરી આપવાના મનદુખને લઈને બન્યો બનાવ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.